હેલો એવરી વન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલાં તો જો તમે ગુજરાતમાં સરકારી નોકરીઓ મેળવવા ઈચ્છો છો અને ઘરે બેસીને તૈયારી કરો છો તો દોસ્તો ઘરે બેસીને તૈયારી કરવા માટે અનએકેડેમી બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે આજે જો જોડાઈ જાઓ લિંક વિડીયોની નીચે મળશે દોસ્તો અનએકેડેમીના જે પ્રાઇસ હોય છે તેમાં જો દસ ટકા ડિસ્કાઉન્ટ ઘરે બેઠા મેળવવું હોય તો જોબ ચેન નામનો કોડ વાપરશો તો તમને તરત જ ડિસ્કાઉન્ટ મળી જશે આગળ વાત કરીશું સરસ મજાની અપડેટ છે કે જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેશો તો દસ અલગ અલગ પ્લસ ફીચર્સ મળશે જેમાં લાઈવ તમે શીખી શકો છો અનલિમિટેડ એક્સેસ તમને બધા જ કોર્સનું મળશે એટલે કે એક વખત તમે કોર્સ ખરીદી લીધો તો દરેક પ્રકારના કોર્સ છે તે તમને ફ્રીમાં મળશે સાથે સાથે ઇન્ડિયાની ટોપ એજ્યુકેટેડ અને ટોપ એજ્યુકેટર્સ એ તમને ભણાવશે એ જ રીતે દરેક પરીક્ષાનો સિલેબસ તમને મળશે કમ્પ્લીટ એક્ઝામ પ્રિપેરેશન તમને મળશે લાઈવ ટેસ્ટ સિરીઝ મળશે સ્ટડી મટિરિયલ પીડીએફ ફોર્મમાં મળશે આન્સર રાઇટિંગ સેશન પણ રાખવામાં આવતું હોય છે મેન્ટરિંગ એન્ડ ગાઈડન્સ પણ આપવામાં આવશે એ જ રીતે દોસ્તો અહીંયા ડાઉટ ક્લિયરિંગ સેશન પણ આવશે જે લાઈવ હોય છે તમામ ઉમેદવારો સરસ રીતે તૈયારી કરી શકે છે એ જ રીતે ફ્રી ટેસ્ટ યોજાવા જઈ રહી છે દોસ્તો આ જે ટેસ્ટ છે તે ફક્તને ફક્ત તલાટી કમ મંત્રી બનવા માંગતા ઉમેદવારો માટે છે જો તમે તલાટીની તૈયારી કરો છો તો આ પરીક્ષા છે તે ફ્રીમાં આપી શકો છો દોસ્તો એકથી વીસમાં આવનારને અલગ અલગ પ્રાઇઝ મળશે જેવું કે એકથી ત્રણમાં આવનારને સો ટકા સ્કોલરશીપ મળશે ચારથી તેરમાં આવનારને પંચોતેર ટકા જ્યારે ચૌદથી વીસમાં આવનારને પચાસ ટકા સ્કોલરશીપ મળવાપાત્ર છે તૈયારી સરસ રીતે કરી શકો છો અઠ્યાવીસ ફેબ્રુઆરી સવારે દસ થી અગિયાર વાગ્યા સુધી એક્ઝામ યોજાવાની છે એ જ રીતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ સવારે દસ વાગે ફૂલ લેન્થ મોક ટેસ્ટ હેડ ક્લર્કની એક્ઝામ યોજાશે અને એકેડેમી દ્વારા ફ્રી ટેસ્ટ છે જરૂરથી એક્ઝામ આપજો પ્લસ વાળા માટે સારી અપડેટ એ છે કે ફૂલ લેન્થ મોક ટેસ્ટ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે છવ્વીસ ફેબ્રુઆરી બપોરે એક વાગે અને સત્યાવીસ ફેબ્રુઆરી બપોરે એક વાગે ફૂલ લેન્થ મોક ટેસ્ટ હેડ ક્લર્કની તૈયારી કરતા મિત્રો માટે પરીક્ષા જરૂરથી ભાગ લેજો બેચ કોર્સ વિશે વાત કરીએ શરૂ થઈ ગઈ છે ઓલરેડી ત્રેવીસ તારીખથી જે મિત્રો ડીવાયસો એસટીઆઈ જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરે છે તો એમના માટે જીઓગ્રાફીન આર્ટ એન્ડ કલ્ચરને લગતું સ્પેશિયલ બેચ શરૂ થઈ ગઈ છે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર

દોસ્તો જીપીએસસીનું જે માળખું છે અહીંયા લખેલું છે કરંટ પ્રાઈસ કેટલી છે અને દસ ટકા પછી કેટલી પ્રાઇઝ મળશે સંપૂર્ણ લખેલું છે તો જોબ શેર નામનો કોડ વાપરવાનું ના ભૂલતા એ જ રીતથી દોસ્તો જો વર્ક વર્કની તૈયારી કરો છો તો એના માટે સંપૂર્ણ અનએકેડેમી અલગ કરી દીધું છે ત્રણસો સિત્તેર રૂપિયાથી શરૂ થાય છે દર મહિનાનો જોબ શેર નામનો કોડ વાપરશો તો એમાં તમને ફાયદો થઈ જશે બિનસચિવાલય તલાટીકમ મંત્રી એ એસઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ ટેટ ટાટ હેડ ક્લર્ક એટીડીઓ મુખ્ય સેવિકાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સરસ મજાની બેચ શરૂ થઈ ગઈ છે એની પણ ફીનું ડ્યુરેશન લખેલું છે દસ ટકા કોડ વાપર દસ ટકા દોસ્તો ડિસ્કાઉન્ટ મેળવવા જોબ્સ છે નામનો કોડ વાપરશો તો ઘરે બેઠા તમને ઘણી બધી માહિતી મળશે ઘણું બધું ડિસ્કાઉન્ટ મળી જશે અને ફ્રીમાં જે પણ મિત્રો શીખવા માંગે છે એમના માટે પણ અનએકેડેમી લાવ્યું છે ફ્રી લાઈવ ક્લાસીસ અહીંયા તમને ક્લિક કરીશો સી મોર પર તો વિડીયો દેખાશે તમને મનગમતી ફેકલ્ટી પર ક્લિક કરીને તમે ભણી શકો છો જરૂરથી સબસ્ક્રિપ્શન લેજો લિંક વિડીયોની નીચે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓની અપડેટ મેળવવા માટે બેસ્ટ એપ્લિકેશન લિંક વિડીયોની નીચે મળશે આજે જ ઇન્સ્ટોલ કરી લો જે બિલકુલ ફ્રીમાં છે ઘરે બેઠા તમારા મોબાઈલના અંદર દરરોજ નવી નવી અપડેટ દોસ્તો આવતી રહેશે અને આ અપડેટ ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલ અને આપણી ટેલિગ્રામ ચેનલના ઉમેદવારો માટે જ છે અન્ય ઉમેદવારો આનો લાભ છે તે નહીં લઈ શકે આગળ વાત કરીશું આજની વિડિયોની અંદર સ્પેશિયલી દોસ્તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ભરતી હતી તેનો ઓફિશિયલ સિલેબસ ટૂંક સમયના મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની જે ભરતી છે તેની પરીક્ષા લેવામાં આવશે અને દોસ્તો પરીક્ષા લેવામાં આવશે તો એનો સિલેબસ તમને ખબર હોવું ખૂબ જરૂરી છે જેથી કરીને તૈયારી કરવામાં તમને સરળતા રહે સારી વાત એ છે કે વીએમસીની જે આ ભરતી છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની દોસ્તો આના માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી એટલે કે ગમે તેટલા ગપ્પા તમે મારી શકો છો કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી ના પોઈન્ટ પચીસ કપાય છે કે ના પોઈન્ટ તેત્રીસ માર્ક્સ કપાય છે તો આરામથી તમે સરસ મજાની તૈયારી કરી સરસ મજાની કાયમી સરકારી નોકરી મેળવી શકો છો વિડીયોમાં આગળ વાત કરીએના પહેલાં જો તમે નવા હો તો આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં જોડી જજો દોસ્તો લિંક વિડીયોની નીચે મળશે સાથે આપણા બીજા મિત્રો સુધી પણ આ માહિતી શેર કરી દેજો દોસ્તો આશા રાખું છું કે તમે બધા જ મિત્રો મજામાં છો પીઆરએલ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા કે જે આવી છે અમદાવાદમાં ગુજરાતમાં અહેમદાબાદ ખાતે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા આવેલી છે ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર અને વેબસાઇટ બધું જ આપેલી છે તમે ડાયરેક્ટ દોસ્તો વિઝિટ કરીને પણ માહિતી મેળવી શકો છો ભરતી અંગેની સરસ મજાની ઓફિશિયલ નોટિફિકેશન પચીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના દોસ્તો આવી હતી આની વિડીયોમાં એના વિશે ડિટેલમાં વાત કરીશું તો પ્લીઝ વિડિયો અંત સુધી જોજો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડે જજો લિંક વિડિયોની નીચે મળશે જે બિલકુલ ફ્રી છે તો પીએરએલ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત આપવામાં આવી છે જેમાં એસી મિકેનિક માટે ત્રણ વેકેન્સી છે મશીનિસ્ટ માટે એક વેકેન્સી છે વેલ્ડર માટે એક વેકેન્સી કાર્પેન્ટર માટે એક તેમજ ઇલેક્ટ્રિશિયન માટે બે વેકેન્સી છે લાયકાતની દોસ્તો વાત કરીએ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ જેથી ટ્રેડમાન એકથી બે વર્ષનો એક્સપિરિયન્સ ખૂબ જરૂરી છે વાત કરીશું દોસ્તો સ્ટાઈપેન્ડ તરીકે બાર હજાર રૂપિયા મંથલી આપવામાં આવશે વય મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી છવ્વીસ વર્ષની વચ્ચે તમારી એજ હોવી જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ દસ માર્ચ બે હજાર બાવીસના રોજ દોસ્તો રહેશે દસ માર્ચ બે હજાર બાવીસના રોજ ઇન્ટરવ્યૂ રાખેલું છે તો દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોન રેકો ખાસ નોંધ લેવાની છે સાડા નવથી સાડા અગિયાર સુધી રજીસ્ટ્રેશન સમયગાળો રહેશે જ્યારે સાડા અગિયાર પછી પહોંચેલા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં સાડા અગિયાર પછી વોક ઇન ઇન્ટરવ્યૂ છે તે રાખવામાં આવશે તો દોસ્તો તમારે હવે એપ્લિકેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને કઈ રીતથી ભરવાનું છે એના વિશે વાત કરી લઈએ તો મોબાઈલની સ્ક્રીન પર દોસ્તો તમે સૌ જોઈ શકો છો પીઆરએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે વેકેન્સીવાળા વિભાગમાં આપણે સૌ આવી ગયા છીએ અહીંયા મોબાઈલની સ્ક્રીન પર જે અપડેટ છે દોસ્તો એ ફાઇનલી આવી ગઈ છે અહીંયા જાહેરાત આપેલી છે એના નીચે દોસ્તો જોઈ શકો છો કે એપ્લિકેશન ફોર્મેટ છે તે પણ આપેલી છે તે સૌથી પહેલાં તો આપણે ડાઉનલોડ કરી લઈશું ડાઉનલોડ કર્યા પછી તમે દોસ્તો જોઈ શકો છો એપ્લિકેશન નંબર લખવાનો છે એના પછી એપ્લિકેશન ફોર્મ ફોર ધ પોઝિશન ઓફ ટેકનિકલ ટ્રેનિંગ અહીંયા કયું ટ્રેડ છે એ લખવાનું છે ડાબી બાજુથી શરૂઆત કરીએ તમારું પોતાનું નામ પિતા અથવા પતિનું નામ જન્મ તારીખ મેરિટ સ્ટેટસ લખવાનું છે જાતિ એસસી એસટી ઓબીસી ડબલ્યુ એસ તેમજ અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમણે પોતાની જાતિ લખવાની છે ઈમેલ આઈડી ટેલિફોન અને રાષ્ટ્રીયતા એ બધી જ માહિતી તમારે લખી જમણી બાજુ કલર પાસપોર્ટ અને ફોટોગ્રાફ ચોંટાડવાનો છે જે તમારું એડ્રેસ છે ટેમ્પરરી અને પરમનન્ટ એના વિશે માહિતી આપવાની છે શૈક્ષણિક લાયકાત વિશે ડિટેલમાં અહીંયા માહિતી આપવાની છે એના પછી દોસ્તો અહીંયા એક્સપિરિયન્સ જો તમારે કોઈ હોય તો એ પણ તમે લખી શકો છો પ્લેસ અને તમારી સહી સાથે દોસ્તો જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે તમારે સાથે આ પોતાનું ડોક્યુમેન્ટ છે એ લઈને જવાનું રહેશે સરસ મજાની ભરતી છે વિડીયો ગમી હોય તો લાઇક કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય